મેઘરાજાના દર્શન કરવા અને મેળાની મજા માણવા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પરંપરા મુજબ દશમના છડી ઘોઘારાવ મહારાજ મંદિરે પરત ફરી હતી જ્યાં બે છડીને ઝુલાવવા સાથે ભેટાવવામાં આવતા દ્રશ્યને માણવા માનવ મેદની ઉમટી પડી હતી તે સાથે જ છડી નોમના મહોત્સવની પૂર્ણાહુતિ થતાં દિવાસાના દિવસથી ભરૂચનું આતિથ્ય માણી રહેલા મેઘરાજાની વિસર્જન શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો પરંપરા મુજબ મેઘરાજાને મેળાના દર્શન કરાવી નિયત રૂટ ઉપર થઈ ભોઈવાડથી મેઘરાજાના ની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી મેઘરાજાના અંતિમ દર્શન કરવા અને ભાવભરી વિદાય આપવા શ્રદ્ધાળુઓનો સાગર ઉમટ્યો હતો તો મેઘરાજાને બાળકો ભેટાડવાની અનોખી પરંપરા રહેલી હોય છે તે માટે ભારે ધસારો જોવા મળ્યો હતો બે વર્ષ બાદ ભરૂચના પોતિકા કહી શકાય તેવા પર્વો અને ઉત્સવો ઉજવાતા ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી હતી